દુબઈ ઉપર કુદરતી આફત કેવી આવી? ના રે, એલા ઈ કુદરતી કઈ નથી, હાથે ઊભું કરેલું તું જ છે. એમ છે? આપણે વરસાદ પડે તો એમાં શું હોય, પાણી છે એ ગરમ થાય એટલે ઉપર વરાળ થઈને ઉપર જાય, બરાબર. અને ઉપર જાય એટલે એ હવાના ઘર્ષણમાં આવે, પાણીના બધા બિંદુ બધા વરાળ થયા હોય તો એના કારણે શું થાય કે પાણીની અંદર જે હાઇડ્રોજન અને ઓક્સિજન છે એના આયન છૂટા પડે, બે હાઇડ્રોજન અને ઓક્સિજન. પછી એ ઉપર આટા મારતા હોય. હવે એમાં ઈ એના કારણે ઉપરનો જો કોઈ ટેમ્પરેચરમાં ફેરફાર થાય તો એ પાછા હાઇડ્રોજન અને ઓક્સિજન આનું બે ભેગા થાય, એટલે પાછું પાણીનું ટીપું બને ને એ હેઠું પડે ને એ વરસાદ આપણે જેને કહીએ. પણ આ લોકો શું કરે કે એવું વાતાવરણમાં થાય કે આયન છૂટા પડી ગયા છે, એટલે એમાં શું આયન છૂટા પડે એટલે આ બાજુ ધન ધ્રુવ ને આ બાજુ ઋણ ધ્રુવ, ઉત્તર ધ્રુવે આવે ને એમાં પાછું. ઉત્તર ધ્રુવની વાત નથી, એટલે સાંભળી નહીં આખી પ્રોસેસ. તો એ લોકો પોતાની વૈજ્ઞાનિક ટેકનોલોજીથી અહીંથી વિમાન ત્યાં મોકલે ઉપર અને એવું મટીરિયલ નાખે અંદર અથવા તો એ પ્રોસેસ કરે, તો એ જે ધન આયન ને ઋણ આયન બે ભેગા થાય, હાઇડ્રોજન ઓક્સિજન પાણી. હવે એની પાસે એવું આ અશ્વત્થામાં જેવું થયું, સમજો. બ્રહ્માસ્ત્ર છે, છોડતા આવડે પણ પાછું લેતા ન આવડે, આમાં એવું થઈ ગયું છે. હાથના કીરા અહીંયા વાગ્યા એમ.